નમસ્કાર દર્શક મિત્રો, જેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વિગતવાર સમાચારો જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. વાપીના કોડીવાડમાં નાના ભાઈને ઓછી ના આપેલ, માત્ર 200 રૂપિયા પરત માંગવા ગઈ મોટા ભાઈની હત્યા. આવતા ગામમાં સ્કૂલ બસમાં આગ લાગી, વિદ્યાર્થીઓ અને શિક્ષકો બસની બહાર આવવાથી મોટી દુર્ઘટના ઘડી. જિલ્લાની શાળામાં શિક્ષણ કાર્ય ચાલુ હોવા છતાં શિક્ષકો વાકલ ગામે ટુર્નામેન્ટ યોજીને ક્રિકેટ રમવા મજબૂર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે વલસાડ જિલ્લાના 5 વિધાનસભા ક્ષેત્રોના 4932 આવાસોનું ઈ લોકાર્પણ કરાયું. હવે સમાચારો જોઈએ વિગતવાર. વાપીમાં ઉછીના 200 રૂપિયા પરત માંગવા જતા બોલાચાલી બાદ નાના ભાઈએ મોટા ભાઈને પથ્થર વડે જીવલેણ હુમલો કરી મોત નિપજાવતા આ બાબતે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. વાપીના કોડીવાડમાં ગઈકાલે શુક્રવારે રાત્રે ઓછીના આપેલ રૂપિયા 200 પરત માંગતા નાનાભાઈએ મોટાભાઈ પર લાકડા અને પથ્થર વડે હુમલો કરતા ઘટના સ્થળે મોત થયું હતું. વાપીના કોડીવાડમાં આવેલ પીનલ ડી પટેલની ચાલીમાં મોહમ્મદ લતીફ મુરીદે મંસૂરી પરિવાર સાથે રહેતો હતો. ગઈકાલે શુક્રવારે મોડી સાંજે લતીફ મંસૂરીએ બાજુમાં રહેતા નાનાભાઈ સફીક મંસૂરીની પત્નીને ઓછીના આપેલ રૂપિયા 200 પરત આપવા જણાવ્યું હતું. જોકે સફીકની પત્નીએ ગાળાગાળી કરી ઝઘડો કરી રૂમમાં ચાલી ગઈ હતી. રાત્રે સફીક ઘરે આવ્યો ત્યારે પતિને વાત કરી હતી. બાદમાં સફીક બાજુમાં રહેતા મોટાભાઈ લતીફના ઘરે ગયો હતો. સફીકે મોટાભાઈને મારી પત્ની સાથે કેમ બોલાચાલી કરી એમ કહી ગાળો આપી ઝઘડો કર્યો હતો, જે બાદમાં ઉશ્કેરાયેલા સફીકે લાકડા વડે મોટાભાઈ પર હુમલો કરી તેને ઘસડી ઓટલા પર લાવી પથ્થર વડે જીવલેણ હુમલો કર્યો હતો. ઘટનાની જાણ થતાં ચાલી માલિક સહિત લોકો દોડી આવ્યા હતા. જોકે માથાના ભાગે ગંભીર ઇજા થતાં લતીફ અંસારી ઉંમર વર્ષ 40નું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગયા બાદ લાશનો કબજો લઈ ચલા CHCમાં મોકલી આપી હતી. પોલીસે મૃતકની પત્નીની ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધ્યો હતો. જોકે માત્ર 200 રૂપિયાના મુદ્દે મામલો હત્યા સુધી પહોંચી ગયો હતો. ધરમપુરના આવદા ગામ ખાતે સ્કૂલ બસમાં આગ લાગતા ભાગદોડ મચી હતી, પરંતુ વિદ્યાર્થીઓ અને શિક્ષકો બસની બહાર નાસ્તો કરવા ઉતર્યા હોય મોટી દુર્ઘટના ટળી હતી. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના આવદા ખાતે સ્કૂલ બસમાં આગ લાગવાની ઘટનામાં સિલ્વા સામરવરણી ખાતે આવેલી લેડી ઓફ હેલ્પ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના 30 વિદ્યાર્થીઓ અને 3 શિક્ષકો વિલ્સન હિલ ખાતે પિકનિક પર જઈ રહ્યા હતા, જે દરમિયાન ધરમપુરના આવદા ખાતે નાસ્તો કરવા માટે બસ ઊભી હતી અને વિદ્યાર્થીઓ અને શિક્ષકો નાસ્તો કરવા માટે બસની નીચે ઉતરી ગયા હોય, જે દરમિયાન અચાનક કોઈ કારણોસર સ્કૂલ બસમાં આગ લાગતા ભારે ભાગદોડ મચી જવા પામી હતી. સ્કૂલ બસની આગળના ભાગે આગ લાગતા બસ આખી બળીને ખાક થઈ ગઈ હતી. જો કે સદનસીબે બસમાં સવાર વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો બસની બહાર હોય અને બસમાં કોઈ પણ હાજર ન હોવાથી મોટી દુર્ઘટના સર્જાઈ ન હતી. આગની ઘટનાની જાણ ધરમપુર ફાયર બ્રિગેડની ટીમને કરવામાં આવી હતી, જેને લઈ ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને સ્કૂલ બસમાં લાગેલી આગ ઉપર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગની ઘટનામાં કોઈ પણ જાનહાનિ સર્જાઈ ન હતી. જો કે વિદ્યાર્થીઓ અને શિક્ષકો નાસ્તો કરવા માટે બહાર હોય, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા વાકલ ગામે એક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું, જેમાં કુલ 530થી વધુ શિક્ષકોએ હાજરી આપી હતી. તો શાળા ચાલુ હોવા છતાં ત્યાં હાજરી ના આપતા આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા તારીખ 7 અને 8 ફેબ્રુઆરી દરમિયાન વલસાડના વાકલ ગામમાં એક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જિલ્લાની પ્રાથમિક શાળાના 180 શિક્ષકો, શિક્ષણ સંઘના 250થી વધુ હોદ્દેદારો અને સમર્થક શિક્ષકો મળી 530થી વધુ શિક્ષકોએ વાકલની ક્રિકેટ ટુર્નામેન્ટમાં હાજરી આપી હતી. જો કે ચાલુ શાળા દરમિયાન આ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હોવાની વાત બહાર આવતા જ હવે વિવાદ શરૂ થયો છે. બાળકોના શિક્ષણના ભોગે શિક્ષકોએ ક્રિકેટ મેચ રમી હોવાનો મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બનતા હવે શિક્ષકોની ક્રિકેટ મેચના વિવાદે જોર પકડ્યું છે. તારીખ 7 અને 8 શાળાઓમાં શિક્ષણ કાર્ય ચાલુ હતું. જો કે શાળામાં હાજરી આપવાને બદલે જિલ્લાના અસંખ્ય શિક્ષકોએ ક્રિકેટ મેચની મજા માણી હતી. આથી શિક્ષણ કાર્ય દરમિયાન શિક્ષકો રમતે ચડ્યા હોવાનો આ મુદ્દો હવે શિક્ષણ વિભાગ સુધી પણ પહોંચ્યો છે. આથી આ મુદ્દે જિલ્લાનો શિક્ષણ વિભાગ શિક્ષણના ભોગે રમત ગમતના મોજ માણનાર શિક્ષકો વિરુદ્ધ શું કાર્યવાહી કરે તેના પર સૌની નજર છે. શિક્ષક સંઘ તરફથી મને એક અરજી આપવામાં આવેલી અને હું પણ અગાઉથી જાણતો હતો કે દર વર્ષે શિક્ષકો 2 દિવસ રમતા હતા. તે રીતે મેં પણ એમને પરવાનગી અપાવી, લેખિતમાં આપ્યું કે ભાઈ તમારે આજે 2 દિવસ છે, 2 દિવસ શનિવારના રોજ 2-2 3-3 કલાક વધારે કરીને
આ બાળકોનો અભ્યાસ ન બગડે તેવું તે રીતે મેં આ પરવાનગી આપવામાં આવી. ચૂંટણીના વર્ષમાં કોંગ્રેસને આ એક લોકોને બહેલાવવાનો, ફોસલાવવાનો અને લોકોને ગુમરાહ કરવાનો આ એક રસ્તો છે. અને કાયમ માટે દર વર્ષે શિક્ષકો રમતા હતા ત્યારે ક્યાં ગયેલા હતા કોંગ્રેસ? દર વર્ષે આ ટુર્નામેન્ટ રજાના દિવસોમાં ન થતી હતી. ગયા વર્ષે પણ આ ટુર્નામેન્ટ ચાલુ દિવસોમાં થયેલી અને એ ભરપાઈ કરી આપવાની જવાબદારીએ મેં આ મંજૂરી આપેલી છે. વલસાડના 5 વિધાનસભા ક્ષેત્રોના 4,932 આવાસોનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદ હસ્તે ઈ લોકાર્પણ કરાયું હતું. રાજ્ય સરકારના નેતૃત્વ હેઠળ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે તેમજ મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતેથી તારીખ 10 ફેબ્રુઆરી 2024 રોજ કેન્દ્ર તથા રાજ્ય સરકારની અમલીકૃત પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી, ડોક્ટર આંબેડકર આવાસ યોજના અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાઓના સમગ્ર રાજ્યના 33 જિલ્લાઓના 182 વિધાનસભા ક્ષેત્રોના અંદાજિત ₹2,993 કરોડના ખર્ચે કુલ 1,31,454 આવાસોનું વર્ચ્યુઅલ માધ્યમથી ઈ લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત વલસાડ જિલ્લામાં 5 વિધાનસભા મત વિસ્તારોના કુલ 327 ગામોમાં 4,932 જેટલા આવાસોનું પણ પ્રધાનમંત્રીના હસ્તે વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાથે પ્રધાનમંત્રીએ વાપી તાલુકાના ડુંગરા ડુંગરી ફળિયાના આવાસ યોજનાના લાભાર્થી હેમાબેન જગદીશભાઈ પટેલ સાથે 1-to-1 સંવાદ પણ કર્યો હતો, તેમજ વિશાળ જનસંખ્યાને વર્ચ્યુઅલી સંબોધન કરી નવા આવાસ માટે અભિનંદન પાઠવ્યા હતા. આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના 180 પારડી વિધાનસભા મત વિસ્તારના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી અને ધારાસભ્ય કનુભાઈ દેસાઈની પ્રેરક ઉપસ્થિતિમાં પારડી તાલુકાની કુમાર પ્રાથમિક શાળા ખાતે આ વિસ્તારના 29 ગામોના 336 આવાસોનું પ્રધાનમંત્રીના હસ્તે ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અને પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરીના લાભાર્થીઓએ પોતાની સાફલ્ય ગાથાઓ અને પ્રતિભાવો રજૂ કરી પ્રધાનમંત્રી અને સરકારનો આભાર માન્યો હતો. મંત્રીના હસ્તે પ્રધાનમંત્રી આવાસ યોજના અને હળપતિ આવાસ યોજનાના 5 લાભાર્થીઓને આવાસની ચાવીનું વિતરણ કરવામાં આવ્યું હતું. પશુપાલન વિભાગની મોબાઇલ વેટરનિટી વાનને ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવાયું હતું. વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ સરકારની વિવિધ યોજનાઓ અંગેની ક્વિઝમાં ભાગ લીધો હતો અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કર્યા હતા. આ કાર્યક્રમની સાથે સાથે 178 ધરમપુર વિધાનસભા ક્ષેત્રમાં ધારાસભ્ય અરવિંદભાઈ પટેલની ઉપસ્થિતિમાં 99 ગામોના 2,038, 179 વલસાડ વિધાનસભા ક્ષેત્રમાં ધારાસભ્ય ભરતભાઈ પટેલની ઉપસ્થિતિમાં 40 ગામોના 308, 181 કપરાડા વિધાનસભા ક્ષેત્રમાં ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં 115 ગામોના 1,634 તેમજ 182 ઉમરગામ વિધાનસભા ક્ષેત્રમાં ધારાસભ્ય રમણલાલ પાટકરની ઉપસ્થિતિમાં 44 ગામોના 615 વિવિધ આવાસ યોજના આવાસોનું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ઈ લોકાર્પણ કર્યું હતું. જતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર. વાપીના કોડીવાડમાં નાના ભાઈને ઉછીના આપેલ માત્ર ₹200 પરત માંગવા ગઈ મોટા ભાઈની હત્યા. આવતા ગામમાં સ્કૂલ બસમાં આગ લાગી, વિદ્યાર્થીઓ અને શિક્ષકો બસની બહાર આવવાથી મોટી દુર્ઘટના ટળી. જિલ્લાની શાળામાં શિક્ષણ કાર્ય ચાલુ હોવા છતાં શિક્ષકો વાકલ ગામે ટુર્નામેન્ટ યોજીને ક્રિકેટ રમવા મજબૂર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે વલસાડ જિલ્લાના 5 વિધાનસભા ક્ષેત્રોના 4,932 આવાસોનું ઈ લોકાર્પણ કરાયું. સમાચારોમાં આજે બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો જેટ ન્યૂઝ. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.